મહીસાગરના વીરપુર તાલુકામાં આવેલા રણજીતપુર ગામની મહિલાઓ ગામમાં પૂરતા સમય લાઇટ ન મળતા મહિલાઓ વીરપુર એમજીવીસીએલ કચેરી દોડી જતા આખી એમજીવીસીએલ કચેરીને બાનમાં લીધી હતી। ખારોડ ગ્રામ પંચાયતમાં આવેલ રણજીતપુર ગામની મહિલાઓ વીજળી સમયસર ન આવવાને કારણે ગ્રામજનો સહિત ભેગા મળી વીરપુર એમજીવીસીએલ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। છેલ્લા એક વર્ષથી ગ્રામજનો વીજળી સમયસર ન હોવાને કારણે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે। વીજળી ગામમાં માત્ર દિવસના 2-3 કલાક જ મળે છે અને બાકીના સમયમાં લોકોને વીજળી વગર જ કાઢવો પડે છે। મહિલાઓને વીજળી ન હોય ત્યારે દૂધ સહિત ખેતી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે રજૂઆત બાદ પણ સ્થાનિક તંત્રના આંખ આડા કાનથી કંટાળી અને મહિલાઓને આજે મેદાને ઉતરવું પડ્યું છે અને તેઓ જ્યાં સુધી કર્મચારી એમની વાત ન સાંભળી અને નિકાલ ન લાવે ત્યાં સુધી તેઓ ત્યાંથી કચેરી ન છોડવાની જીદે ચડ્યા હતા। મહિલાઓ સ્થળ પરથી પરત ન જતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। ત્યારબાદ મહિલાઓ તેમની જીદ પણ અડગ રહી હતી અને જ્યાં સુધી તેમની સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી નહીં જાય એવી વાત કરતા આખરે એમજીવીસીએલના કર્મચારી રણજીતપુરા ગામમાં જવા નીકળ્યા હતા અને ત્યાં પહોંચી સ્થાનિકોની રજૂઆતને સાંભળી અને તાત્કાલિક તેઓની સમસ્યાનો નિકાલ લાવી આપવાની વાત કરી હતી। અમે વીરપુર તાલુકાના સેવાનાના ગામ રણજીતપુરાથી આવીએ છીએ। અમારા ત્યાં બાગાયતની ખેતી થાય છે 250-300 વીઘા અને પશુપાલન પણ ઉદ્યોગ ચાલે છે અને જોડે જોડે વર્ક ફ્રોમ હોમથી પણ કામ કરે છે। ગામમાં 10-12 એન્જિનિયરો છે અને લેપટોપ પર કામ કરે છે અને લાઇટના ડખા હોવાના કારણે મોટા ભાગે પ્રોબ્લેમ થાય છે દરેકને। અને છોકરા ભણે છે, કોલેજિયન છે અને સ્કૂલના છોકરા પણ ભણે છે, ઓનલાઈન સ્ટડી કરી શકતા નથી। વારંવાર લાઇટ જાય છે અને દિવસમાં 4-5 કલાક માંડ લાઇટ રહે છે અને કમ્પ્લેનો કરીએ છીએ પણ કોઈ કમ્પ્લેન નોંધતું નથી। અમારે લાઇટ ઇજીવીસીએલ પ્રોવાઈડ કરે છે, સાટંબાથી આવે છે અને મેન્ટેનન્સનું કામ વીરપુર એમજીવીસીએલ વાળા કરે છે પણ બંને એકબીજાને ખો આપે છે કે લાઇટ પેલા રિપેર કરશે ને પેલા રિપેર કરશે પણ કોઈ તથ્ય અંદર થતું નથી અને કોઈ રિપેરિંગનું કામ થતું નથી અને આવી જ પરિસ્થિતિ ચાલે છે છેલ્લા 1.5 વર્ષથી। છેવાડા ગામ રણજીતપુરાથી આવીએ છીએ। અમારે આ જીઈબીમાં વારે ઘડીએ કમ્પ્લેનો હોવા છતાં જીઈબીનો સ્ટાફ, એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અમારી કોઈ કમ્પ્લેન સાંભળતા નથી। અમે રણજીતપુરા કચ્છી પટેલનો કંપો છે, આશરે 250-300 વીઘામાં બાગાયત કરીએ છીએ। અત્યારે મરચાં, ટામેટીનો ધરૂ આવેલો છે, કંપ જે જીવાય તો આવતો જ નથી પણ એગ્રીમાં એવું જ તકલીફ છે। એટલે અમે આજે કમ્પ્લેન કરવા આવ્યા છીએ અને જ્યાં સુધી અમારી કમ્પ્લેન નહીં સંભળાય ત્યાં સુધી અમે આજે અહીંથી ખસવાનો નથી। અમે ધરણા ઉપર બેઠા છીએ, 11 વાગ્યા ત્યાં સુધી હજુ એન્જિનિયર સાહેબ હજુ અહીં પધાર્યા નથી। અમે એના સ્વાગત કરવા માટે ઊભા છીએ, કેવા છીએ જોઈએ, હા ના, લેડીઝોના સ્ટાફ સાથે 200-250 જણા અમે આજે વીરપુર મુકામે જીઈબીમાં। તમને લાઇટને લઈને કેટલા સમયથી પ્રોબ્લેમ છે? છેલ્લા 1.5 વર્ષથી, ગયા વર્ષે આ ટાઈમે અમે 200 જણાનો કાફલો લઈને અમે અહીંયા આવ્યા હતા। અમને લેખિતમાં એને આપ્યું હતું કે આ તમારું સુધરી જશે પણ આજ દિવસ સુધી 1.5-2 વર્ષ થયા સુધર્યું નથી હજુ। 15 દિવસ પહેલાં પણ આ જ રીતે અમે 200 જણા આવ્યા હતા। લાઇટને લઈને શું પ્રોબ્લેમ? લાઇટને લઈને છોકરાઓનું ઓનલાઈન ભણવાનું બંધ છે, રણજીતપુરામાં ગાયોના તબેલા છે તો એ દૂધનો વ્યવસાય પણ અત્યારે દૂધ ખાટું થઈ ગયા છે, દૂધનો વ્યવસાય પણ બંધ થઈ જાય છે અમારે અને ડેરીવાળા અમારું દૂધ લેતા નથી અને અમારે જનરેટર ઉપર દૂધ ચલાવવો પડે, ડીઝલનો ભાવ અત્યારે ક્યાં છે તો પણ અમારે પોસાતું નથી, છતાં પણ આ જીબીવાળા અમારું ધ્યાન લેતા નથી એટલે અમે આજ કમ્પ્લેન કરવા માટે રૂબરૂ લેડીઝો સાથે અહીં પધાર્યા છીએ। વીરપુર તાલુકાનું છેલ્લું અમારું ગામ રણજીતપુરા કંપ લગભગ આશરે 65-70 ઘર થશે અને ભર ઉનાળે બી લાઇટ નથી તો આવા થોડા વરસાદ આવવાથી પણ લાઇટ જતો રહે છે। અમે ફોનમાં કમ્પ્લેન કરાવીએ છીએ તો પણ આ લોકો સાંભળતા નથી। અમારી અત્યારે ઓનલાઈન એક્ઝામ ચાલુ છે તો આ લાઇટના લીધે અમે કઈ રીતે આપી શકીએ? નેટ બી ના આવે, મોબાઈલ ચાર્જ બી ના થાય તો અમે કેવી રીતે? એવા કેટલા લોકોને અમારે ઘરે બેસીને કામ થતા હશે કોમ્પ્યુટર દ્વારા, અહીંયા લોકો આ કોમ્પ્યુટર દ્વારા કામ કરે છે તો અમારે બી કોમ્પ્યુટર દ્વારા ત્યાં કામ નહીં હોય? અમારા ગામમાં કેટલા બી નાના બાળકો છે તો એ ઘર ગરમીમાં કઈ રીતે રહી શકશે? ભર ઉનાળે બી બબે લાઇટ હોતો જ નથી, 24 કલાકમાં 2-3 કલાક જેવો જ લાઇટ રહે છે અને મોબાઈલ દ્વારા કમ્પ્લેન કરીએ તો બી ફોન ઉપાડતા નથી અને કંઈ બી કામગીરી હાથ ધરતા નથી। મહેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, વીરપુર, મહીસાગર।